નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે જે વાત કરવાની છે કલાના મહિમા વિશેની વાત કરીશું. અત્યાર સુધી આપણે 2-3 અઠવાડિયા સુધી એટલે કે 2-3 વિડીયોમાં આપણે કલા અને વિભાવનાની ચર્ચા કરી ગયા. કલાના જે પ્રકાર છે, લલિત કલા અને લલિતેતર કલા, એના વિશેની વાત કરી ગયા. કલા શું છે એની સમજ આપણે મેળવી ગયા. હવે કલાનો મહિમા, એના વિશેની હું તમારી સમક્ષ વાત કરું છું. આજે સરસ એવો એક આર્ટિકલ મળ્યો છે, ધ્યાનથી બધા જ વિદ્યાર્થી મિત્રો એને સાંભળજો. કલાના મહિમા વિશે, માનવ જીવનનો એક મહાપ્રશ્ન છે. આજનું જ નહીં પણ કપિલ વસ્તુના રાજકુમારે મહાભિનિષ્ક્રમણ કર્યું તેની પણ પૂર્વેનો મહાપ્રશ્ન છે કે શું માનવી ખરેખર સુખી છે? જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ આદિ અનેકવિધ દુઃખોથી જકડાયેલા આ જીવનમાં માનવીને શું ખરેખર સુખ શક્ય છે? માણસ છેક જ નિરાશાવાદી ન બની ગયો હોય તો પણ જો એને જ્યારે આંતર અવલોકન કરવાની ટેવ હશે, આંખે ડાબલા બાંધીને પ્રવૃત્તિની ઘાણીએ એ નિરંતર ફર્યા કરતો નહીં હોય, પણ એકાંતમાં જરા શાંત વિચાર કરવાનો જો એને અવકાશ અને અભ્યાસ હશે તો એને લાગશે કે માનવી કોઈ એક જ નહીં પણ માનવી માત્ર સર્વથા સુખી તો છે જ નહીં. સર્વથા તો શું, પ્રધાનપણે પણ એ સુખી છે નહીં એમ જો એ નિખાલસ હશે તો એને કબૂલ કરવું પડશે. તત્વ દૃષ્ટિએ ગમે તેમ હો, સુખ દુઃખના સરવાળા બાદબાકી કર્યા બાદ આખરે જવાબ જે આવતો હોય એ ખરો, પણ જીવનમાં પડે પડનો અનુભવ પ્રસંગે તો માનવીનું હૃદય અનેક વાર બોલી ઉઠે છે કે છે માનવી જીવનની ઘટમાળ એવી, છે માનવી જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પથી ભરેલી, દુઃખ પ્રધાન સુખ અલ્પથી ભરેલી. કારણ શું કે જીવનમાં કેવળ જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ જ નહીં પણ એ ઉપરાંત અનેક દુઃખો, કષ્ટો, નિરાશાઓ, યાતનાઓ, કોઈને થોડા તો કોઈને ઝાઝા પ્રમાણમાં, પણ સૌને નસીબે ચોંટેલા જ છે. અને છતાં આ સૌ માણસો જીવે છે, જીવી શકે છે. એટલું જ નહીં પણ અત્યંત આશક્તિપૂર્વક જીવનને વળગી પણ રહે છે, એ મહદ આશ્ચર્ય નથી? આટલા બધા દુઃખો છતાં, અથવા દુઃખો વાસ્તવિક જ નહીં ને કાલ્પનિક છે એમ ગણો તો પણ આટલા બધા દુઃખના અનુભવ છતાં માનવીની આવી પ્રબળ જીવન શક્તિનું મૂળ શું અને એની જીજીવિષાનું કારણ કયું? વિચાર કરશો તો જણાશે કે સતત પ્રવૃત્તિનું ઘેન તો ખરું જ, પણ એ ઉપરાંત આશા, સ્નેહ, સૌંદર્ય, રસ, એ બધું જ પણ આ જીવન શક્તિ અને જીજીવિષાના મૂળમાં જ રહેલું છે. અમાય સૌંદર્ય તો માનવ જીવનની નોળવેલ છે. કહેવાય છે કે નોળિયો જંગલમાં જ્યારે સાપની સાથે કુસ્તી કરે છે ને ત્યારે એના શરીરે સાપના અનેક વિષમય ડંખો થાય છે, પણ જંગલમાં કોઈ એવી અમૃતભરી વનસ્પતિ છે જે સૂંઘવાથી નોળિયાને થયેલા એ સઘળા ડંખોનું ઝેર એ ક્ષણવારમાં ઉતરી પણ જાય છે, અને તે પાછો હતો એવો જ અક્ષત અને અનામય બની જાય છે. માનવીને પણ સંસારમાં અનેક વિષમય આઘાતો સહન કરવા પડે છે, છતાં એ સજીવન રહી શકે છે તે આ સૌંદર્યરૂપી નોળવેલના પ્રતાપે જ. બક ઠાકુર 40 વર્ષ ઉપર રાજકોટમાં વારંવાર આવતા બ્રહ્માનંદ સ્વામી નામે એક સંન્યાસીની વાત એક ઠેકાણે નોંધે છે. એ સંન્યાસીને એકવાર એક સાંકડી શેરીમાંથી પસાર થતા સામેથી આવતી ગાડીનો ઘોડો ભડકેલો એટલે જબરો એ જખમી થયેલો, અને એ જખમને લીધે કલાકો સુધી બેભાન પડી રહેલા. પણ પછી શુદ્ધિમાં આવેલા ને ત્યારે ડૉક્ટરે એમને પૂછેલું કે તમને દર્દ, પીડા, કળતર, વ્યથા એવું કંઈ નથી થતું? સ્વામીને પ્રશ્ન કર્યો તો ડૉક્ટરે,
અને એટલે એ સ્વામીએ જવાબ આપ્યો કે વ્યથા વ્યથા બચ્ચા બ્રહ્મરંધ્ર કી પરભૂમિકા મેં અમૃત સભર ભરાઈ હૈ સો ગુરુ કૃપા સે છોડ દિયા ફિર વ્યથા કેસે આપણા પામર મનુષ્યને સૌને કંઈ આ બ્રહ્મ રંધ્ર સ્થિત અમૃત ઝરણાનો લાભ મળતો નથી પણ ભગવત કૃપાથી આ વિશ્વમાં સૌંદર્ય રૂપી એક ઝરણું વહી રહ્યું છે અને તે જ માનવીને આ વિશ્વમાં અને તે જ માનવીને પોતાને એની ખબર પડતી નથી તો પણ જીવનમાં એને વારંવાર થતા જખમોને રૂઝાવીને એને ટકાવી રાખે છે. માનવી જીવનમાં અનેકવાર થાકે છે, અનેકવાર હારે છે, વ્યવહારની ગડમથલમાં એનું દિલ અનેકવાર ઉજરડાય છે. આ સર્વ પ્રસંગોમાં એનો થાક ઉતારી એને તાજગી બક્ષી એને પહેલાં જેવો જ પ્રફુલ્લ અને ચેતનવંતો બનાવી દેનારી કોઈ જડીબુટ્ટી હોય ને તો તે વિશ્વમાં ઠેર ઠેર વેરાયેલું એ સૌંદર્ય જ છે. આ સૌંદર્યનું સઘન સ્વરૂપ એટલે જ કલા. જો આ આપણે કહ્યું કે કલા એટલે જ સૌંદર્ય આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. અને કલા એ સૌંદર્ય માનવીને કલા એ આનંદ આપે છે એ આપણે જોઈ ગયા. ઘણી બધી વાત આપણે કલા વિશે કરી ગયા. આ વિશેષ વધારે અગત્યની વાત આપણે કલા વિશેની આજે જાણી કે તે વિશ્વમાં ઠેર ઠેર વેરાયેલું છે ને એ જ સૌંદર્ય છે કે જે માનવીને બધો જ થાક ઉતારી દે છે. એટલે માનવીને બીજી રીતે વિસ્મય લાગતા આ સંસારમાં આશા સ્નેહ રસ વગેરે જે થોડી સજીવન સોગટીઓ એ સદભાગ્ય મળેલી છે એમાંની એક મુખ્ય એવી સજીવન સોગઠી તે આ સૌંદર્ય મૂર્તિ કલા છે. જીવનમાં એની જે મહત્તા છે તેનું એ જ એક મુખ્ય કારણ છે. માનવ જીવનની સજીવન સોગઠી રૂપે કલાનું જો આટલું બધું મહત્ત્વ છે તો માનવ જાતિની સુધારણાના સચોટ સાધન રૂપે તો એનું મહત્ત્વ વળી આથી પણ અનેક ગણું વધારે છે. ચિત્તશાસ્ત્રીની વૈજ્ઞાનિક પરિભાષામાં ન ઉતરીએ અને સામાન્ય વ્યવહારમાં પ્રચલિત શબ્દોનો સ્વીકાર કરીને કહીએ તો અંગ્રેજીમાં જેને હેન્ડ હેડ અને હાર્ટ કહે છે તે અર્થાત બુદ્ધિ ઉર્મિ અને કર્મેન્દ્રિય એ ત્રણ માનવ જીવનના મુખ્ય અંગો ગણાય છે. મનુષ્ય જે પણ કંઈ કામ કરે છે તેમાં ચાલક બળ રૂપે ઉર્મિ હોય છે અને નિયામક બળ રૂપે બુદ્ધિ હોય છે. ઉર્મિ માણસને અમુક પ્રવૃત્તિ ભણી ખેંચે છે અને બુદ્ધિ એ પ્રવૃત્તિની યોગ્ય યોગ્યતાનો નિર્ણય કરે છે. આ રીતે બુદ્ધિ અને ઉર્મિ એ બે માનવ પ્રવૃત્તિના મુખ્ય પ્રેરક તત્વો છે. આ બંને તત્વો જો સુસ્થિત હોય અને બંને વચ્ચે જો સુમેળ હોય તો માનવી પૂર્ણ સુખ પામે છે. પણ દુર્ભાગ્યે માનવીના જીવનમાં આવો સુમેળ ભાગ્યે જ જોવા મળતો હોય છે. મિત્રો, માનવી હજારો વર્ષોથી પોતાની જાતને સુધારવા મથી રહ્યો છે પણ એની બુદ્ધિ અને ઉર્મિ વચ્ચે સુમેળ સાધી શક્યો નથી અને એટલે જ આ સુધારણા કાર્યમાં પૂરી સફળતા મેળવી શક્યો નથી. આનું કારણ એ છે કે અત્યાર સુધીની એની કેળવણી મુખ્યત્વે બુદ્ધિ વિષયક જ રહી છે અને તેથી ઉર્મિનો પ્રદેશ લગભગ અસલી અવસ્થામાં જ રહ્યો છે. બુદ્ધિ અને ઉર્મિ વચ્ચેનું આ પ્રકારનું કજોડું એ જ માનવ જીવનના સઘળા સંતાપોનું મૂળ છે. માણસ બુદ્ધિને અત્યાર સુધીમાં એટલી સારી રીતે કેળવી શક્યો છે કે જીવનમાં શું યોગ્ય શું અયોગ્ય શું સાચું અને શું ખોટું શું કર્તવ્ય અને શું અકર્તવ્ય એનો નિર્ણય લગભગ બધે જ પ્રસંગે એ યથાર્થ રીતે કરી શકે છે. પણ એનું ઉર્મિતંત્ર હજુ એટલું કેળવાયેલું નથી અને તેથી એ ઉર્મિના રાગ દ્વેષો ઘણીવાર બુદ્ધિના નિર્ણયોની આડે આવે છે.
એટલે માણસ યોગ્ય યોગ્યનું પૂરેપૂરું જ્ઞાન ધરાવતો હોવા છતાં જીવનમાં સર્વે પ્રસંગોએ ઉચિત એ આચરણ કરી શકતો નથી। અત્યારે માનવ સંસ્કારિતાની કોઈ મોટામાં મોટી કરુણતા હોય ને તો તે એની બુદ્ધિ અને ઉર્મી વચ્ચેનો આ વિસંવાદ જ છે। સૈકાઓની કેળવણીથી માનવની બુદ્ધિ અત્યારે ઠીક ઠીક તેજસ્વી બની છે, પણ એની ઉર્મી હજુ પશુદશાથી જરા જેટલી જ આગળ વધી શકી છે। એટલે આટલા વર્ષોના વિકાસ પછી પણ એ બાહ્યાકારમાં જ નહીં પણ આંતર સ્વરૂપમાં તો નર નહીં પણ કિન્નર જ, વ્યુત્પત્તિ પ્રમાણે કિમ નરહ, આ તે શું માણસ, એવો જેનો અર્થ થાય એ પ્રકારનું પ્રાણી જ રહેલ છે। મહાભારત કાળને ઘણા વર્ષો થઈ ગયા છતાં જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ નચમે નિવૃત્તિ, એ શબ્દો આજે પણ એટલા જ સાચા છે। અને તે કોઈ એકાદ માનવી માટે નહીં પણ સકળ માનવ જાતિને માટે સાચા છે। એ કાળે પણ કેવળ દુર્યોધનને માટે જ નહીં પણ ધર્માવતાર યુધિષ્ઠિરને માટે પણ સાચા હતા। અને તે એકલા નરોવા કુંજરોવા વાળા એક જ પ્રસંગને લીધે નહીં પણ એમની છત્રછાયા નીચે પાંડવ પક્ષે જે નાના મોટા અનેક અધર્મો કરેલા તેને માટે પણ, અને ધર્મ વિષયમાં માનવ જાતિ આજે પણ એ ધર્મરાજા કરતાં તો આગળ નથી જ વધી। એટલું જ તો સૌ કોઈ કબૂલ કરશે। એટલે સેંકડો વર્ષો પહેલાના શબ્દો થોડા વિરલ અપવાદ સિવાય સકલ માનવ જાતિને માટે આજે પણ સાચા છે। કેમ કે ખરી રીતે જોઈએ તો તેમાં નિતાંત સત કે નિતાંત અસત ભરેલું હોય એવા હૃદય આખા વિશ્વમાં ભાગ્યે જ મળે છે। બાકી માનવ હૃદય એટલા તો સદ અસદના અનેક સંકુલ દળોનો બનેલો એવો મોટો શંભુમેળો છે, અને એ શંભુમેળામાં બુદ્ધિ અને ઉર્મીના નેતૃત્વ નીચે એ સત અને અસતના દળો નિરંતર સામસામાં અથડાયા જ કરે છે। એટલે જ કોઈ એક કવિએ કહ્યું છે ને કે તું કૌરવ તું પાંડવ મનવા તું રાવણ તું રામ, હૈયાના આ કુરુક્ષેત્ર પર પલપલનો સંગ્રામ, એ અથડાયા જ કરે છે। અત્યારે આપણે જોઈએ તો અમુક પ્રસંગે યોગ્ય શું, જીવનમાં કર્તવ્ય શું એ ન સમજી શકે એવા બુદ્ધિહીન મનુષ્ય બહુ જ થોડા હશે, પણ સામી બાજુએ એ યોગ્ય અને કર્તવ્યનું પૂરેપૂરું જ્ઞાન હોવા છતાં એ જ્ઞાન પ્રમાણે સર્વથા વ્યવહાર ચલાવી શકે એવા આચાર બળવાળા મનુષ્યો એથી પણ થોડા મળશે। આનું કારણ શું? ઉપર સૂચવ્યું તેમ એની ઉર્મીની પામરતા। એટલે માનવ જાતિ સમક્ષ અત્યારે કોઈ પરમ અગત્યનો પ્રશ્ન હોય તો તે એના ઉર્મી જીવનની કેળવણીનો જ પ્રશ્ન છે। માનવીની બુદ્ધિ જેટલી સમર્થ બની છે એટલી જ એની ઉર્મી જ્યાં સુધી ઉદાત્ત નહીં બની શકે ને ત્યાં સુધી એના ઉદ્ધારની આશા નથી। વાસ્તવિક રીતે માનવ જીવનમાં બુદ્ધિનું, સદ વિવેક શક્તિનું શાસન હોવું જોઈએ અને ઉર્મી તેને અધીન હોવી જોઈએ, પણ અત્યારની અણઘડ અવસ્થામાં તો ઘણીવાર અવળી ગંગા વહેતી જોવા મળે છે। અત્યારે ઉર્મી બુદ્ધિના આદેશને તાબે થવાને બદલે ઉલટી એના પર સવાર થઈ બેઠી છે અને પોતાની હીન વાસનાઓનું સમર્થન કરવામાં કામ એની પાસેથી લેવા લાગી છે। આજકાલ સંસ્કૃતિ અને શાસ્ત્રના નામે ઓળખાતા નવા નવા વાદો અને વિચારો જો તપાસીએ તો એના મૂળમાં પણ આ જ સ્થિતિના દર્શન થશે। આજે માનવી પોતાના રાગ દ્વેષોને છોડીને પોતાની બુદ્ધિના યથાર્થ નિર્ણયોને અનુસરવા તૈયાર નથી, અને છતાં એને પોતાનું જીવન બુદ્ધિમાન્ય તો બતાવવું જ છે। એટલે
એ પોતાના રાગ દ્વેષોને અનુકૂળ થાય એવી ફિલોસોફીઓ પોતાની બુદ્ધિ પાસે રચાવવા લાગ્યો છે. અને જ્યાં સુધી માનવીનું ઉર્મિતંત્ર વિશુદ્ધ અને વ્યવસ્થિત નહીં બને ત્યાં સુધી આવી બધી જ વિકૃતિઓ ચાલ્યા જ કરવાની. ત્યારે એ ઉર્મિતંત્રને કેળવીને વિશુદ્ધને વ્યવસ્થિત કોણ કરી શકે? એમ અલબત્ત એ કલા જ કરી શકે. ધર્મ, નીતિ, તત્વજ્ઞાન, શિક્ષણ એ સૌ માનવીની બુદ્ધિને સ્પર્શી શકશે, પણ એની ઉર્મિને તો કેવળ ને માત્ર કેવળ એ કલા જ સ્પર્શી શકશે. કેમ કે ધર્મ, નીતિ આદિ જે કોઈ માનવીને સુધારવાનો પ્રયત્ન કરે છે તે વૃદ્ધ પુરુષના જેવી મુરબ્બી વટ ધારણ કરીને એને શિખામણ આપવા જાય છે. પણ માનવ પ્રકૃતિ એવી છે કે એને આવી ઉચ્ચ પદેથી આપેલી શિખામણ મોટે ભાગે અડખામણી જ લાગે છે. કારણ કે એમની શિખામણમાં પોતે ન જાણતો હોય કે ન સ્વીકારતો હોય એવું કંઈ ભાગ્યે જ હોય છે. મોટે ભાગે તો એમાં પોતે નિત્ય સમજતો હોય અને છતાં ન આચરી શકતો હોય એનું પિષ્ટ પેષણ જ હોય છે, અને આવું પિષ્ટ પેષણ એને નિરસ જ લાગે છે. એવા ઉપદેશથી એને કંઈ થતું હોય તો તે પોતાની અશક્તિનું, પોતાની પામરતાનું કેવળ ભાન કે સ્મરણ થાય છે. આવું ભાન અને સ્મરણ તો ઉલટું સંતાપજનક નીવડે છે. એટલે આવું ધર્મ, નીતિ, તત્વજ્ઞાન વગેરેનો ગંભીર ઉપદેશ એને ઘણી વાર તો ઝેર જેવો લાગે છે. ધર્મ, નીતિ ને તત્વજ્ઞાન આદિ સૌ સેંકડો વર્ષોથી માનવીને ઉપદેશ આપી રહ્યા છે, છતાં માનવી હજી હતો એવો ને એવો ત્યાં જ ઊભો છે. એનું મુખ્ય કારણ આ જ છે. એટલે એને જો આગળ ધપાવવો હોય, એનામાં કંઈક સુધારો લાવવો હોય તો આથી જુદી જ જાતના ઉપદેશની જરૂર છે. ગંભીર બનીને ઠપકો આપતા હોય, દોષ દર્શાવતા હોય, ભય બતાવતા હોય કે જ્ઞાન પ્રદર્શન કરતા હોય એવા નહીં, પણ એથી જુદા જ મિત્ર કે સહચરી રૂપે એની સમક્ષ આવી એને હસાવી, એને રમાડી, રીઝવી, એને યોગ્ય માર્ગ બતાવે. માર્ગ બતાવે એમ નહીં, પણ કંઈ જહાજી ચાંપલાય કે લપછપ વગર પ્રેમપૂર્વક એનું કાંડું પકડી અને સીધે સીધો યોગ્ય સ્થાને એને લઈ જાય, એને ઉચિત મનોદશામાં સંક્રાંત કરે એવા ઉપદેશની એને જરૂર છે. અને આવો ઉપદેશ એ મુખ્યત્વે બે જ જણ આપી શકે છે, કાં કાંતા કાં કલા, કાં સ્નેહ કાં સૌંદર્ય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલી સરસ વાત અત્યારે મેં તમારી સમક્ષ આ એક કલાના મહિમાની જે આર્ટિકલ છે એ તમારી સમક્ષ વાંચ્યો. તો અહીંયા સુધી આપણે અત્યારે રાખીએ છીએ. આવતીકાલે આ કલાના મહિમા વિશે થોડીક સરસ મજાની જે વાત અહીંયા આગળ રજૂ કરેલી છે આર્ટિકલમાં એ વાંચીશું. તમે ખૂબ શાંતિથી સાંભળજો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આવજો.